આવેલા પંચરત્ન સોસાયટી પાસે ગાય વૃદ્ધ મહિલાને ભેટી મારતા મહિલાનું મોત। વડોદરા શહેરમાં ઢોર પકડવાની કામગીરી રાત દિવસ કરવામાં આવે છે, પરંતુ ઢોર પાર્ટીના કેટલાક વહીવટદારોના લીધે કેટલાક વિસ્તારોમાં આજે પણ ગાયોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી ઢોર પકડવાની કામગીરી પર અનેકવાર સવાલો ઊભા કરતા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આજે બપોરના સમયે માણેજા પાસે આવેલી પંચરત્ન સોસાયટી પાસે એક વૃદ્ધ મહિલા પોતાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન અચાનક ગાયોનું ટોળું આવતા મહિલા પર હમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલી વૃદ્ધ મહિલાનો પગ તૂટી ગયો હતો। ત્યારબાદ ઘટનાસ્થળે જ વૃદ્ધ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું। શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા ગાયોના ત્રાસના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને પાલિકાના ઢોર પાર્ટીના અધિકારીઓ વહીવટ કરી વિસ્તારમાં ગાયો પકડવાની કામગીરી યોગ્ય રીતે કરતા નથી તેવા આક્ષેપો જાહેર જનતા દ્વારા કરવામાં આવી રહ્યા છે। પંચરત્ન સોસાયટી પાસે બનેલી આ ઘટનામાં વૃદ્ધ મહિલાનો જીવ ગયો ત્યારે મકરપુરા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ગાયોના માલિકને શોધવાની કામગીરી હાથ ધરી છે। જે હાજર હતા એ ભાઈએ કીધું કે ગાયને ગાયે બેટી મારી છે અને બેભાન કરી દીધા છે, અને માથે વાગ્યું છે અને પગ તોડી નાખ્યો છે, બેભાન થઈ ગયા છે કે મારી જ ક્યાં છે, મૃત્યુ ક્યાં છે? મને પહેલા ફોન આવ્યો તો બેભાન છે, પણ હું નજીક આ ઘરે હમણાં આવીને જોયું તો બે ભાઈ મરી ગયા છે અને એમનો પગે તૂટી ગયો છે। આ મૃત્યુ પામનાર કોણ છે? મારા મમ્મી છે। કે આ બા ક્રોસિંગ થી ઘરે જતા હતા, અમારો આ રસ્તો છે ને, રસ્તા પર ગાયો ઢગલો છે, અહીંયા આગળ રસ્તા પર જ બાંધેલી છે લોકોએ ગાયો, એમાંથી એક ગાયે આ બાને ફૂલ ભયંકર માર મારી અને મારી નાખવામાં આવેલા છે સ્થળ ઉપર જ। અહીંના રહેવાસીઓએ કીધું કે 25 જણ થઈને અમે પથ્થર મારી લાકડી મારીને છોડાવતા હતા, તો એ ગાયે છોડ્યા નહીં, બાયને દેહાંત જ કરી દીધેલા છે। એ ગાય હતી એ કોની હતી અને શું નામ હતું? એ ગાય આવે એના જે બાંધતા હશે એ માલિક એમના હશે, આપણે નામ નથી જાણતા એમના, અહીં જે બાંધે છે એમના માલિક છે। શું નામ તમારું? મારું નામ ઈશ્વરભાઈ રોહિત, હું હાઉસિંગનો પ્રમુખ છું અને આ અમારા હાઉસિંગના બા છે। મને અહીંયાથી કોન્ટેક આવ્યો કે આ રીતના હાઉસિંગના બાને આ રીતના થયેલું છે, એટલે હું ઘરેથી તરત તાત્કાલિક ધોરણે દોડીને આવ્યો।